Okay. African Gujarati. વિચિત્રબેન વૈશાલીબેન વેચાર કરજો. આપણા ગીતાબેન પણ છે. ગીતાબેન અમદાવાદ દ્વારા તમને તો માન હવે ઉડી ગયો લાગે છે ને બધું માન. બોલો વિધિ, એટલે બધે તું ફરી આવી, કેટલા દિવસથી નથી આવી? તો માન માન માંગ્યો બંગાણો. એટલે આમ નાની નાની વસ્તુમાં માન તો ભંગાતું હોય છે. એટલે લાઈક કોઈ આપણને, હું મોટી હોઉં અને મારા કરતા કોઈ નાનું હોય તો જસ્ટ વિધિ બોલે ને તો બી થાય. તને મેનર્સ નથી આવડતી, તને ખબર નથી પડતી વિધિ દીદી કહેવાનું હોય, એટલે લાઈક એ સેન્સમાં બોલાઈ જતું હોય છે. અને પછી કોઈ ચીડવતું હોય ને, એટલે લાઈક કઈક આમ મસ્તીમાં જ પણ કઈક બીજા શબ્દથી, બીજા નામથી બોલાવે, ઝાડી કે આ તે, એટલે ત્યાં પણ એવું થાય કે મને કીધું એમ, ત્યાં પણ માન ગવાતું હોય છે. ઓકે, વેરી ગુડ. શીતલબેન તમારે કઈ થયું? ના, પણ એવું માનભંગ થયાનું તો બહુ ખ્યાલ નથી આવતો, પણ ઇરિટેશન રહે, એ બધું મારું સાંભળતા નથી, મારું માનતા નથી, એવું બધું રહ્યા કરે. ને એવું પણ આમ દેખાય કે એને માન કહેવાય કે શું, પણ આમ આખો દિવસ રોફ રોફ મારે ખબર નહીં એને કેવી રીતના કહેવાય, પણ આમ એવું અંદર રહ્યા કરે કે મેં આમ કર્યું ને મેં તેમ કર્યું ને મેં ફલાણું કર્યું મેં ઢીકણું કર્યું, અને પછી એટલે એવું રહ્યા કરે, એવું ઓબ્ઝર્વ માં આવ્યું કે આ ખોટું બધું ફુલાઈ ફુલાઈને ફરે છે. ઓ બલૂન, ઈટ કેન બર્સ્ટ એની ટાઈમ. હા, રાઈટ, ઈટ બર્સ્ટ, ધેન સમથિંગ કમ્સ એન્ડ ધેન ઈટ બર્સ્ટ. પણ એવું એવું ખ્યાલ આવે કે એવી રીતના, એટલે એમ કે નમ્રતા નથી એવું, એમ એવી રીતના ફર્યા કરે એમ. ઓકે, વેરી ગુડ. વિશાલીબેન તમારે કઈ થયું? હા, યા, મને છેલ્લા હમણાં થોડા દિવસમાં એવું રિયલાઇઝ થયું છે કે અનનેસેસરી છે ને કોઈની સાથેના કોન્વર્સેશનમાં. કોઈ એમ કે ને કે ઓ, આઈ થિંક રિસેન્ટ એક્ઝામ્પલ ઇઝ કે ઓ, અમે શ્રાવણ મહિનામાં છે ને અમે તો આટલું દાન આપીએ, આમ કરીએ તેમ કરીએ, તો એણે પૂછ્યું ના હોય ને તો એ વૈશાલીની ઈચ્છા થાય કે હું કહું કે મેં આટલું કર્યું. પણ હવે આઈ હોપ બેક, કારણ કે એ કર્યું ના કર્યું વ્યવસ્થિતના લીધે થાય છે. પણ હું એ શાના માટે કહું છું કે હું કહું ને તો પછી, એટલે હું સારી દેખાઉં ને એનામાંથી મને માન મળે ને, એટલે એ રેકગ્નાઇઝ થતું જાય છે કે લોટ ઓફ ટાઈમ્સ એ બોલવાનું જે છે ને એટલા માટે જ હોય છે કે સામેવાળો મને રેકગ્નાઇઝ કરે અને મને માન આપે. એટલે હવે બોલવાનું જ્યાં જરૂરી હોય ને ત્યાં કોન્શિયસનેસ આવે છે. ઓ, વેરી ગુડ, વેરી ગુડ. ગીતાબેન તમારે તો માન ગયો ને હવે? ના ના, બહુ બધું છે. ના હોય, થોડું એક્સપિરિયન્સ કરો પછી શીતલબેન ને કઈ કેવું છે પાછું. હા, એટલે મને આજે તો નથી થયું, પણ ઓલવેઝ એવું હોય કે ક્યાંય જવાનું, મને કેવું કે કોઈ રિલેટિવ, એટલે રિલેટિવ એટલે એકદમ નજીકના, જેમ કે ભાઈ ભાભી છે કે દિયર દેરાણી છે, એ હમણાં આ બધું મગજમાં એટલે આ હોય જ છે કાયમ કે જો એ લોકો તરફથી 4-5 દિવસ પહેલા ઇન્વિટેશન મળી હોય ને તો પછી કેવું કે 4-5 દિવસ પહેલા ઇન્વિટેશન મળી હોય અને પછી જે દિવસ જવાનું હોય એ દિવસે એમનો ફોન ના આવે ને તો અંદરથી ઊંચું નીચું થઈ જાય અને પછી જવાનું કેન્સલ કરે, પછી એ જગ્યાએ ના જાય જ્યાં જવાનું હોય ત્યાં ના જાય, બીજી જગ્યાએ જાય, અને પછી જ્યારે એમનો ફોન આવે ને એ દિવસે ના જઈએ એટલે ફોન આવે, પછી ત્યાં પાછું જવાનું નક્કી કરે. એટલે એમ કે 4 દિવસ પહેલા ઇન્વિટેશન આપ્યું હતું ને, પણ જે દિવસ જવાનું છે એ દિવસે ફરી ફોન કેમ ના કર્યો, એનું એ પ્રમાણે એ વખતે માન બરાબર ઊભું થાય અને જવાનું કેન્સલ કરી દે, આવી રીતનું હોય એને કે મને વારે ઘડી ઇન્વિટેશન જોઈએ એમ. વેરી ગુડ. શીતલબેન તમે શું કહો છો? ના, એ હા, મને પ્રશ્ન થયો કે અમુક વાર છે ને ઘણી બધી વસ્તુઓ કરવા માટેનો પર્પસ તો હોય કે બીજાને હું સારી લાગુ એમ, બીજાને ગમે, એ માનમાં આવે એ લાઈક? અને અમુક વાર બધું ના કરવાનું કરી નાખે એની એક્સપેક્ટેશન ને લઈને કે હું, એ લોકો મને પ્રેઝ કરે, સારી લાગુ હું એમ, એ પ્રમાણે. દીપકાનજી, યસ, આ તો બહુ મોટું પોઈઝન છે અને ઘણા લોકોને એવું હોય, ભાઈઓને પણ હોય, બહેનોને વધારે હોય, એ લોકોને હોય કે મારું કશે ખોટું દેખાવું ના જોઈએ,
અને એના માટે એ લોકો કોઈ પણ પ્રિન્સિપલ તોડવા માટે તૈયાર. There is no ethics behind it. આજ એમનો ગોલ, આપણું ખોટું દેખાવું ના જોઈએ. પછી બીજું બધું જોયું બાજુ પર મૂકો, સિદ્ધાંત બાજુ પર, પ્રિન્સિપલ બાજુ પર, કઈ બાજુ પર, કશું નહીં. ખ્યાલ આવ્યો? અને એ માટે એટલા બધા ખેંચાયા કરે ને કે પોતાનું સારું દેખાવા માટે આઉટ ઓફ ધ વે જઈને માથાકૂટ કર્યા કરે. પણ પોઈન્ટ બ્લેન્ક ના પાડે નહીં. એટલે કઈ પણ આપણે એક એક્ઝામ્પલ આપું છું એવી રીતે. એટલે આ જે ભૂત છે ને એ બહુ ડેન્જરસ છે. એટલે આપણે કહીએ ને બી રેશનલ અને વ્યાજબી, જ્યાં જે જરૂરી છે ત્યાંની એકદમ ક્લેરિટી સાથે તમે કેન ઓલવેઝ ઇન્ટરેક્ટ. જો એક વ્યવહાર ની એક સમજણ એવું કે છે જે આપણે આ બધા મહાત્માઓ પાસે શીખવા મળ્યું છે, તમે જેટલા સ્ટેપ લો ને એ તમારા ફર્મ અને સ્ટેડી હોય એવી રીતે બેકઅપ ના થવું પડે ને એવી રીતના સ્ટેપ લેવાના લાઈફ. ખબર પડી? હવે જો એવું જ હોય તો પછી તમારી આ ક્લેરિટી સાથે તમને ક્યારે પ્રોબ્લેમ આવે નહીં. ફરી એક્સપ્લેન કરો કે એવા સ્ટેપ લેવાના કે યુ ડોન્ટ હેવ ટુ બેકઅપ. તમારે તમારા લાઈફના કાર્ડ જેવા પ્લે કરવાના કે કાર્ડ પાછું લેવું ના પડે. ઓકે ઓકે. You don't have to retract it so carefully. Yes. એટલે એ તમારે એની ક્લેરિટી હશે તો જ પોસિબલ છે, નહીં તો તમારે બેક એન્ડ ફોર્થ થયા કરે. કારણ કે એમાં પેલો ક્રાઇટેરિયા આવે ને સારું દેખાવાનો, પછી કાર્ડ તો બધા બહુ વિયર્ડલી નાખી દે અંદર. Right, like sometimes somebody is saying something and I can just be quiet, like I don't have to agree if it's something that I feel is not appropriate. Par pelane saru ene kharab na lage hu kharab na dekhu etle right pan nahi eni pan agar jaine badhu boli kade kutu karan agar etle any clarity tamne aavshe to you will always find a way to communicate rightly. Communicate karjo ane biji vagat that person will not dare to do anything like that. It does look at vichar karse ke ahiya amasa kut karvi ke nahi karvi. Right. Barabar to apne Hatim bhai na Hatim bhai. Maan vishe no param din no experience ko apman no 15 august saware Idris ne school ma એઝ એ ટીચર તરીકે પ્રોગ્રામનું આયોજન બચાવવાનું. એટલે અમારા ઘર એને જવાબદારી મેં કાંઈ પૂછ્યું ફૂલ લઈ જવાનું સ્કૂલમાં ફૂલ. તો અમારા ઘર આગળ માર્કેટિંગ યાદ છે, અહીંયા ફૂલની હોલસેલ માર્કેટ છે. અમે સવારે બાપ દીકરો બંને ગયા ફૂલ લેવા. ફૂલ લઈ લીધા પછી ઈદરીસે મને કીધું પપ્પા તોરણ, ફૂલના તોરણ લાંબી હોય ને તોરણ કરવાલા એ જોઈએ છે લેવા છે. એટલે મેં કીધું એ તો અત્યારે કોઈ ન મળે, આ જે ફૂલ છે હોલસેલમાં કોઈ લેવા આવ્યા છીએ એ ફૂલ વાળા તો હજી લેવા આવ્યા હોય, એ લઈને જાય પછી બનાવે પછી આપણે મળે. તો કે ના એ તો જોઈએ જ છે. એટલે મેં કીધું એ તો દીકરો ન મળે અત્યારે, અહીંયા તો કોઈ હોલસેલ જ છે, અહીંયા જોઈ જોઈએ અમે બાકી બજાર પડે ક્યાંય મળ્યું નહીં. એટલે મને કે હાલો બજારમાં જાય માર્કેટમાં બીજી દુકાને. એમ કીધું કે અત્યારે 6:30 વાગ્યા, ઉનામાં કોઈ ખુલ્યું આજ 15 ઓગસ્ટ છે, ફૂલ માર્કેટ ન ખુલ્યું હોય ક્યાંય જઈને ફાયદો નથી. એટલે એ મારા હાથને સ્કૂટર ખેંચી લીધું. અપમાન શરૂ થઈ જાય મારા હાથમાંથી સ્કૂટર લઈ લીધું, પોતે કેક મારીને મને કે બેઠી જાઓ. એટલે મને ચાલુ નતું, એટલે એને યાદ આવ્યું, એટલે એના ટીચરને ફોન કર્યો કે સર આ રીતે ફૂલની શેર લેવી જરૂર છે તોરણે. ત્યારે હું હવે જોજો કે મારો પપ્પા તરીકે હું એટલે એને સાચી સલાહ દઉં છું, મારું નથી માનતો. અને ટીચરને ફોન કરે છે. આજે આ ઘટના પછી ત્યારે જ્ઞાન હાજર થવા માંડ્યું કે વ્યવસ્થિતમાં જ છે,
હતી પણ આ બાજુ બુદ્ધિ ડખો કરે અને દાદાને સંભાળતો વ્યવસ્થિતમાં છે, તારું અપમાન વ્યવસ્થિતમાં તારું પરિણામ આવ્યું છે, એ કરતો નથી, નિર્દોષ છો એને. પણ જેવો ટીચરને ફોન કર્યો હજી તો એ ચાલે છે. પછી અમે સ્કૂટરમાં ચાલતા ગયા એટલે ત્યારે બસ શાંતિથી એ ઘૂંટડોને બહુ જ્ઞાને કરીને પી ગયો. અને જેવું પછી થોડાક આગળ ગયા ને કે દાદાએ જ્ઞાન કરીને સુજાડ્યું, મેં કીધું પાછું સ્કૂટર લે ચાલ, મને કે કા, મેં કીધું તારો રસ્તો મળી ગયો. એટલે તરત મેં કીધું પાછા વહેરું સ્કૂટર, બજારમાં જા, હું અહીંયા ઉભો છું, જ્યાં પુલ લીધા ને ત્યાં એક તો સામે દુકાન ખુલી હશે, ત્યાંથી સોય લાંબી સોય માગતે થઈ અને એક દોરાનો કોકડો આપશે, એ દોરાનો કોકડો અને સોય લઈ લે અને ટીચરોને કહેજે કે આ તોરણ બનાવી નાખે, આ તારું સોલ્યુશન છે, ટીચર નહીં મળે. મતલબ અપમાન થયું, જો આ જ્ઞાન ન હોત ને તો બીજું થયું હોત, આ સોલ્યુશન ન થયું હોત બીજું થયું હોત. બાપ દીકરા વચ્ચે જે અનબન બનત નહીં પહેલે દિવસે એ અલગ બનત, એની બદલે સોલ્યુશન નીકળી. જય સચિદાનંદ. સમાધાન લાવે કે જ્યાં એનું સોલ્યુશન આવી જાય અને મેટર ક્લોઝ થઈ જાય, લિંગરિંગ ના રહે કે ગુચાય નહીં, ગોડ ગોડ ના ફરે, તરત જ ઇન્સ્ટન્ટ યાદ આવે. કરેક્ટ. જ્ઞાન દાદા તરત જ મને સોલ્યુશન બતાવ્યો, એને કે સોય દોરો લે એને અપાવી દે, એટલે એની ટીચર સોલ્યુ ટીચર બધા કરી નાખશે, હા તોરણ બનાવે, એનું ત્યાં એનું પ્રોગ્રામ એ સક્સેસ છે. કામ સરસ થી બરાબર, બહુ બહુ સરસ. વિધિબેન ને કઈ કેવું છે? વિધિબેન હા, એટલે જેમ શીતલાંડીએ કીધું ને કે માન લેવા માટે એવું મારી સાથે બી થાય છે કે સામેવાળું ગમે તેટલું હદ સુધી એમ ખોટી વાત કહેતું હોય ને તો બી મારું એની સામે કેવું દેખાશે, હું ના પાડીશ તો. એટલે લાઈક એ રીતે મારી મેન્ટાલિટી તો પહેલેથી એવી જ છે, જ્યારે હું સત્સંગમાં નથી આવતી તો બી મને કોઈ કંઈક ખોટી વાત માટે બી એવું કહે ને કે યુ હેવ ટુ સે લાઈક ધીસ, ઓકે ફાઇન, તો હું ના જ ના પાડી શકું એમ કે મારું કેવું દેખાશે. એટલે એ પ્રકૃતિ જ મારી ખબર ની એ રીતે છે, તો એની માટે શું કરવાનું? એ પહેલી વાત તો એ છે કે તમારે એના પરિણામ સમજી લેવાના. પરિણામ એટલે ખાલી સારું દેખાવા માટે જ કહેવાના હોય, કરવાના હોય, તો આજે સારું દેખાવા માટે તમે જે ખોટું કરો છો ને, પણ એનું પછી જે પરિણામ આવશે ને તે વધારે ભારી આવશે. એના કરતા હમણાં થોડા બ્લન્ટ થઈને એનું જવાબ આપી દો તો એ સસ્તામાં પતી જશે. બરાબર. પાછળથી નુકસાન મોટું કરવા કરતા હમણાં નાનું નુકસાન ચલાવી લેવાનું. હા, ખબર પડી. અને પછી જેમ જેમ સંજોગ આવશે એની મેરેજ આપી ક્લેરિટી હોય ને આવી રીતે, તો તમને અંદરથી જવાબ પણ મળશે. બરાબર. અને વખતે કઈ ભૂલ થઈ ગઈ ગમે ત્યારે પણ કાન પકડવામાં વાર કેટલી, કે ભાઈ શીખું છું, કે આટલા વર્ષે શીખો છો, કે લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, એમ કરીને છટકી જવાનું. પણ ફસાવાની વાત નહીં, ખાલી 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 મારું સારું દેખાવા માટે. સમજાય? હા સમજાય. એની ક્લિયર. અને પછી એના બીજા બધા પણ રસ્તા હોય છે, પોતે ડિસિઝન નહીં આપણું, પપ્પાને પૂછી લો, મમ્મીને પૂછી લો. ખબર પડી? હા. એટલે એક બીજો એક માથું આવ્યું ને અંદર વિચારવાળું, અનુભવવાળું, એટલે પછી એમાં ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય. પપ્પાને પૂછીને કહીશ તમને, મમ્મીને પૂછીને કહીશ, ત્યારે ને ત્યારે કઈ જવાબ આપવાની જરૂરત નથી. ખબર પડી? બરાબર. ઓકે, તો હવે કશ્યપભાઈ આપણે તમારું કાલે લઈશું, આપણે ટાઈમ થઈ ગયો છે. હવે આપણે દીપકાલીન ક્વેશ્ચન પૂછીએ. દેવીદીબેન હે, બરાબર. હવે આપણે દીપકાલીન ક્વેશ્ચન પૂછવો પડે ને.
હા, હવે અમારે તો ખાસ સત્સંગ રિલેટેડ વધારે થવાનું. સત્સંગમાં બેઠા હોય ત્યારે કોઈ વખત એવું બને કે બોલવા નહીં આપે, અને હંમેશા પહેલી વાત તો એ છે કે એટલે મારી આ ડાયરી સાથે હોય ને એટલે મારો અંદર સત્સંગ ચાલ્યા જ કરે, બંધ થાય જ નહીં. કોઈ બોલે કે, કારણ કે જે બોલે છે ને સત્સંગમાં બેસે તે વિધિ કરેલી હોય અને એની સાથે મેં વિધિ કરેલી હોય કે દાદા તમે સરસ સત્સંગ કરાવજો કરે, એટલે સત્સંગ તો ચાલુ જ હોય. પછી બોલવાનું થાય કે નહીં એ સંજોગની વાત છે, પણ કોઈ વખત એવું પણ થાય કે આખા સત્સંગમાં બોલવાનું ના થાય, એ તો પછી શું કરવાનું? તો મારો સત્સંગ તો ચાલતો જ હતો, મારે ક્યાં વચ્ચે બ્રેક પડી છે? પણ આજે દરેકના ફિલ્ડમાં પોતે પોતાનું સોલ્યુશન કાઢી લેવું જોઈએ, એટલે પછી પ્રોબ્લેમ થાય નહીં. પછી બીજું કેવું છે કે સમજો અમારે ગુરુ પૂર્ણિમા છે, જન્મ જયંતિ તો ડિપેન્ડ કેવી રીતે પર્યુષણ છે, બધા પ્રોગ્રામમાં બધાને એલોકેશન કરવામાં આવે કે તમારે ત્યાં જવાનું, તમે ત્યાં જવાનું, તમે ત્યાં જવાનું, ઓપન જ્યાં મૂકો ત્યાં, મારું વ્યવસ્થિત મને જ્યાં લઈ જાય ત્યાં, એમ કરીને નો ઇફ એન્ડ બટ, કોઈ કન્ડિશન નહીં, ને કોઈની કોઈની જોડે ફાવશે. સત્સંગ કરવું છે તો ક્યાં, કોઈ જગ્યા પર જ સત્સંગ થાય એમ છે? એટલે એ બધી ઓપનનેસ રહેવાથી પ્રોબ્લેમ ઓછા થાય. અને પછી મોટા મોટી વાત, જેમ આજે આ લોકો પેલા લપકામણમાં કામ માટે ગયા હતા એટલે 9 વાગ્યા હમણાં સત્સંગમાં એ લોકો આવી શક્યા નહોતા, મારા પર ફોન આવ્યો કે નહીં અવાય, ફાઈન નો પ્રોબ્લેમ, અરે આવું તો કઈ હોતું હશે. આજે વ્યવસ્થિત નો નિર્દેશ શું છે જોઈને આગળ વધો, એ રીતે રાખે તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં. કેટલી વખત કે મને અઠવાડિયા લગી નહીં કહેતા, હમણાં હું સામેથી કહીશ ત્યારે તમે મારું ગોઠવ, ફાઈન. એટલે આ બધામાં પહેલા શરૂઆતમાં થોડી અકળામણ થતી હતી, પણ હવે પછી ખબર પડી ગઈ કે આ બધા આપણા કરતા મોટા છે, ઉંમરથી મોટા છે, દાદાને પહેલા મળેલા છે, તો પછી આપણો તો કોઈ રાઈટ નથી. આપણે તો આ કામ આવ્યું છે તો આપણે સાહેબોને આમંત્રિત કરવાના કે તમને ફાવશે ને કાલે, એમ કરીને બસ. એવું પણ મારે એવું શું કામ કેવું જોઈએ? બહુ મોટા થઈ ગયા તમે, એટલે આ રસ્તો આવી રીતે નીકળતો જાય છે. અને બહુ સરસ, આપણે વાંધો ના આવે, આપણાથી કોઈને આમ દુભાવો ના જોઈએ. પેલા પછી કોઈ વખત બોલાઈ પણ જાય, પણ પછી ખબર પડી કે રાઈટ નથી, આ આપણા કરતા મોટાને આવી રીતે કહેવાતું હશે, એમ કરીને. એટલે બહુ બહુ સરસ રહી છે. અને એનો આઉટકમ શું છે ખબર? I remain happy and cheerful. એ બહુ મહત્વનું. દુનિયાની કઈ પણ થાય, એટલે કઈને એવું આપણે નથી કહેતા કઈ થાય, પણ તમારો પરમાનંદ ખોવાવો જોઈએ નહીં. આમ આપ્યો છે ને તો આમનો આમ જ રહેવો જોઈએ, સંજોગો કઈ પણ આવે, એવું છે. વેરી ગુડ દીપકાજી, હવે આપણો ટાઈમ થઈ ગયો. શ્રીમંત બોલાવો, ગીતાબેન, વિધિબેન, પ્લીઝ ફોલો. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરી.